ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને સરસ વિદ્યાર્થી મિત્રો પાથ દસ મૂરખના સરડાર તમે ભણી ગયા બરાબર ને પાથમાં તમને ખૂબ જ મજા આવી હશે આવીને આ પાથમાં છ મૂરખના સરડારો છે તમને ખબર જ પડી ગઈ હશે બરાબર આ છ મૂરખના સરડારો સિવાયના પણ તમે મૂર્ખાઓને જોયા જ હશે બરાબર પાથ તો તમે ભણી ગયા છે આજે આપણે આ પાથનું સ્વાધ્યાય સમજીશું બરાબર તો તમે આ પાથનું સ્વાધ્યાય સમજવા માટે તૈયાર છો ને ઓકે તો ચાલો આજે આપણે આ પાથનું સ્વાધ્યાય સમજીએ ઓકે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો મિત્રો અહીં જે પ્રશ્ન આપ્યા છે તેનો ઉત્તર તમારે એક વાક્યમાં લખવાનો રહેશે નંબર એક બીરબલના મતે મૂર્ખાઓને સી રીતે ઓળખી શકાય બાળકો તમે પાઠ તો વાંચ્યું છે ને તો ચાલો જવાબ આપો મૂર્ખાઓને કેવી રીતે ઓળખવું હમ બીરબલના મતે મૂર્ખાઓને એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બરાબર ને ઓકે નંબર બે બાદશાહે બીરબલને કયું કામ સોંપ્યું ચાલો વિચારો અને તેનો ઉત્તર જણાવો નંબર ત્રણ મૂરખ બે હાથનો માપ કોને બતાવવા જતો હતો નંબર ચાર બીરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા બિરબલ કોને મૂરખ કહે છે અકબરને પણ શા માટે કહે છે એનો તમારે જવાબ આપવાનો છે બોલો હા કારણ કે અકબરે રાજકાજના અનેક સારા કામો પડતા મૂકીને મૂરખના સરદારો શોધીને દરબારમાં લાવવાનો બીરબલને હુકમ કર્યો હતો તેથી બીરબલ અકબર બાદશાહને કહે છે બરાબર ને ઓકે હવે આપણે પ્રશ્ન બે જોઈશું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો આ પ્રશ્નોના ઉત્તર બેથી ત્રણ વાક્યના રહેશે નંબર એક સવાર કઈ રીતે મૂરખ હતો કઈ રીતે મૂરખ હતો સવાર સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો માણસનો ભાર એના પર એ મૂકે તો એ બિચારું મરી જાય આ ઘોડીસવાર એટલો મૂરખ હતો કે એને એટલી પણ સમજ ન હતી કે ઘાસના ભારાનું વજન અને તેનું વજન પણ ઘોડાએ જ ઉચકવું પડે એટલે એ મૂરખ કહેવાયો નંબર બે કાદવમાં પડેલા માણસની સી મૂર્ખાઈ હતી શા માટે કાદવમાં પડેલા માણસને મોરખ કહે છે જણાવો નંબર ત્રણ સોનાની વીતીવાળો અને હીરાની વીતીવાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મોરખ લાગે છે અને કેમ તે તમારે જણાવવાનું રહેશે નંબર ચાર બીરબલી કુલ કેટલા મૂરખના સરદાર સોટ્યા કયા કયા કેટલા સોટ્યા અને કયા કયા સોધ્યા તે તમારે અહીં જણાવવાનું રહેશે મિત્રો આ પ્રશ્નોના ઉત્તર લખવા પહેલાં તમારે આ પાથનું વાંચન બેથી ત્રણ વાર કરવાનું રહેશે હવે આપણે પ્રશ્ન જોઈશું ત્રણ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો તેમજ વાક્યનું અનુલેખન કરો નંબર એક જેવો હુકમ નામદાર આ વાક્ય તમારે નીચે ફરીથી લખવાનું છે અને બોક્સમાં એનો જવાબ લખવાનો રહેશે તો આ વાક્ય કોણ બોલે છે બીરબલ જેવો હુકમ નામદાર આ વાક્ય બીરબલ બોલે છે નંબર બે પણ ઘોડા પર મૂકતા શું થતું હતું નંબર ત્રણ ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે નંબર ચાર કેટલું ગુમાન બાદશાહનું અપમાન બીરબલની સજા થવી જ જોઈએ કોણ બોલે છે આ વાક્ય એ તમારે અહીં લખવાનું રહેશે આ વાક્યના જવાબ લખવા માટે તમારે પાતનું વાંચન પણ કરવાનું રહેશે હવે આપણે પ્રશ્ન ચાર જોઈશું નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો અહીં તમારે સમાન અર્થવાળા શબ્દો લખવાના રહેશે નંબર એક વાંક વાંક એટલે એનો સમાન અર્થ શું થશે અપરાધ ગુનો દોષ બરાબર ટકોરનો સમાન અર્થ શું થશે તમે કેવું છે ને ટકોર કરવી ટકોર એટલે શું ઠપકો ઠપકો આપવો અથવા તો સૂચના આપવી ટકોરનો અર્થ થશે ઠપકો કે સૂચના આગળ જોઈએ આગે આગે એટલે દૂર બરાબર એના પછી નીચે જોઈએ આશ્ચર્ય વિચારો શું જવાબ આવશે એનો જાલવું અને છેલ્લે છે ગોટવું આના ઉત્તર તમારે લખવાના રહેશે ઓકે હવે આપણે પ્રશ્ન પાંચ જોઈશું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો તમારે અહીં જે શબ્દ આપ્યો છે એનો વિરુદ્ધ શબ્દ લખવાનો રહેશે હોશિયાર એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે ઠોઠ આગળ અઘરું તો સહેલું બરાબર જૂનું જણાવો જ ઉત્તર એની નીચેનો શબ્દો નિરાશા નબળું અને અંતે અંધારો જવાબ તમારી વિચારીને લખવાના રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે પાંચ દસ મૂરખના સરદારના સ્વાધ્યાયના એકથી પાંચ પ્રશ્નોમાં તમને સમજ પડી ગઈ હશે બરાબર ને બાકીના પ્રશ્નો આપણે હવે પછીના ભાગમાં સમજીશું ત્યાં સુધી આવજો